નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનો હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના નામની જે રાક્ષસ રૂપે મહાકાય બીમારી છે એનાથી લડી રહ્યું છે, ત્યારે અમારું કોઠારા ગામ પણ આમાં જોડાઈ ચૂક્યું છે. અમારા કોઠારાની જે બોર્ડર છે તેને સીલ કરી દેવામાં આવી છે, જેનાથી બહારનો કોઈ વ્યક્તિ કોઠારામાં પ્રવેશી ન જાય. અમારા ગામમાં ફરિયાદી ઠેરે ઠેર સેનેટાઇઝ છંટકાવ કરી દેવામાં આવ્યો છે, જેનાથી જે કોરોના અથવા બીજી કોઈ બીમારીના પણ લક્ષણો હોય તો તે ગામના વૃદ્ધ લોકો કે બીજા કોઈને લાગી ન જાય. ત્યારબાદ વાત કરું તો એપીએમસી માર્કેટમાંથી અમારા ગામનો જ એક વ્યક્તિ જેને શાકભાજી લઈ આવ્યો છે અને તે શાકભાજી સેનિટાઇઝિંગ કર્યા પછી, સ્વચ્છ કર્યા પછી તેને ગામમાં વિતરણ કરે છે, જેથી કોરોના કે બીજી કોઈ બીમારીનો સંકટ ન રહે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા જે ઉકાળો આપવામાં આવે છે તે ઉકાળો અમે ગામના દરેક વ્યક્તિ દીઠ આપીએ છીએ. મોટા મહિના જે વૃદ્ધ માણસો તેમ 30 ml લેખે અને નાના છોકરાઓ તેમ 10 ml લેખે અમે આપીએ છીએ. આ બધી કામગીરીમાં અમને ગ્રામ પંચાયત, યુવા વર્ગ અને ગામનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. એટલે અંતે હું કહેવા માગીશ, મહત્વની વાત એ છે કે અમે જેટલા કોરોનાને લઈને ગંભીર છે તેટલા ગ્રામજન પણ ગંભીર છે અને અમારું લોકડાઉન છે, અમારું સફળ લોકડાઉન નીવડ્યું છે અને કોઠારા પણ આ લડતમાં જોડાઈ ગયું છે. એટલે અંતે મીડિયા માધ્યમથી આપ સૌને કહેવા માગું છું કે જેમ અમારું ગામ કોરોના સામે એક સક્ષમ લડત મીકી રહ્યું છે, તેમ આપ પણ ભારત દેશના એક સક્ષમ નાગરિક તરીકે પોતાની લડત બજાવો અને ભારતમાં કોરોના સામે લડવા માટેના શક્તિશક્ત પગલાં તમારા ગામમાં પણ ભરો. ભારત દેશ અને પૂરા વિશ્વમાં જે કોરોનાની બીમારી અત્યારે ફેલાઈ રહી છે એને ધ્યાનમાં લઈને અમે અમારા કોઠારામાં ગ્રામ પંચાયત થ્રુ 21 જણની ટીમ બનાવી છે અને એ ટીમ આખા ગામનું રક્ષણ માટે બનાવી છે, જે કે ધ્યાન રાખવા માટે કે બધા રસ્તા લોકડાઉન કરી દીધા છે, કોઈ અંદર ફેરિયાને આવવા નથી દેતા, બહારના વ્યક્તિને નથી આવવા દેતા અને ગામમાં સેનિટાઇઝરિંગ કર્યું છે, 2 વખત સ્પ્રે કર્યા છે અને ડ્રોનથી આખા ગામમાં 21 જણની ટીમના છોકરાઓ આખા ડ્રોનથી આખા ગામમાં સુરક્ષા કરે છે અને એ દેખે છે અંદર કોઈ ટોળા વળે ના કે કોઈ બહાર બેસે ના એની કાળજી રાખે છે. કેટલી વાર ડ્રોન ઉડાવે છે? દિવસમાં અમે 3 વાર ડ્રોન ઉડાવે છે. અને શાકભાજી એની વ્યવસ્થા? શાકભાજીમાં એપીએમસી થ્રુ અમારા ગામના એક ભાઈ છે, એ જ જાય છે અને એ સેનિટાઇઝરિંગ કરીને જાય છે અને અંદર આવે છે તો બી શાકભાજી લઈને સેનિટાઇઝરિંગ કરીને હાથ વોશ કરીને અને શાકને બી વ્યવસ્થિત રીતે સાફ કરીને ગામના જ વ્યક્તિ ગામમાં શાકનું વિતરણ કરે છે.